મૂછું જાડેયા સભાન નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસ્તે વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત 9માં ધોરણ 3માં ચેપ્ટર 3 આપો અને લો, આપણે આના અગાઉના લેક્ચરમાં આપણે પેજ નંબર 53 પર આ જ રીતે સંખ્યાઓ વિસ્તાર એટલે કે વિવિધ રીતે આપણે સંખ્યાઓને છૂટી પાડવાની છે. તો આજે એ જ રીતે પેજ નંબર 54 બરાબર આપણે દરેક વિદ્યાર્થીએ કાઢવાનું છે. તેમજ એ પહેલા આપણે અગાઉના લેક્ચરમાં જે રીતે સંખ્યાઓ છૂટી પાડી એ જ રીતે હવે આ બધી સંખ્યાઓને પણ છૂટી આપણે પાડવાની છે. જેમાં એક ઉદાહરણ તમને આમાં પણ આપેલું છે 131. સંખ્યા કોઈ પણ લઈ શકીએ છીએ, પણ જવાબ હંમેશા ઉપરની આપેલી જે સંખ્યા હોય એ જ રીતે લખવાની છે. 131 એમ તમને સંખ્યા આપેલી છે 100+31 બરાબર જવાબ કેટલો થાય તો કે 131. એ જ રીતે આ સાઈડ 10 માઇનસ કરી છે 100 અને આ સાઈડ ઉમેરો કર્યો છે 90+41 80+51 70+61 60+71 50+81 બરાબર ને કોઈ પણ સંખ્યા લઈ શકે 30+20+111 અને 10+121 ગમે રીતે વિવિધ રીતે કોઈ પણ રીતે સંખ્યા લો, પણ એનો આન્સર હંમેશા ઉપરની જે સંખ્યા હોય એટલો જ આવો જોઈએ. તો ચલો આપણે પહેલું જોઈએ એમાં શું છે તો કે 103. તો અહીંયા આપણે લખીશું 100+3 બરાબર આન્સર કેટલો આવશે તો કે 103. ત્યાર પછી 90+13 આ સાઈડ 10 નો ઘટાડો કર્યો અને આ સાઈડ 10 ઉમેરી 90+13 બરાબર 103. ત્યાર પછી 80+23 બરાબર 103 આન્સર આવે એ તમારે જોવા. આ જે સરવાળો કરીએ છીએ એનો આન્સર પાછો આપેલો થાય છે તો જ આ સાચું પડશે, નહીંતર ખોટું. તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 54 પર મારી સાથે વ્યવસ્થિત રીતે લખવાનું છે કે ખાના ખાલી રહેવાનું જોઈએ. હું જે પ્રમાણે લખું છું એ પ્રમાણે તમારે પણ મારી સાથે લખવાનું છે. 70+33 બરાબર. ત્યાર પછી 60+43 ત્યાર પછી 50+53 ઓકે. ત્યાર પછી 40+63 અને સૌથી છેલ્લે 90+3 બરાબર. જવાબ કેટલો આવશે દરેકનો તો કે 103. આપણને શું કીધું છે, વિવિધ રીતે સંખ્યા વિસ્તાર કરો એટલા માટે અહીં આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ, પણ જવાબ ઉપરની સંખ્યા જેટલો આવો જોઈએ. ત્યાર પછી શું સંખ્યા છે તો કે 128. તો એમાં આપણે લખીશું 100+28 બરાબર. ત્યાર પછી શું લખીશું 90+38 આ સાઈડ 10 ઘટાડી દીધા અને આ સાઈડ 10 નો ઉમેરો કરી દીધો. ત્યાર પછી શું આવશે 80+48 બરાબર. જવાબ કેટલો આવશે તો કે 128. ત્યાર પછી 70+18 બરાબર. 10+10 નો આ સાઈડ ઘટાડો કરવાનો 60+68 આ સાઈડ 10 ઉમેરી દીધા છે. ત્યાર પછી 50+78 બરાબર. ત્યાર પછી શું આવશે તો કે 40+88 અને આપણે કોઈ પણ સંખ્યા લખી શકીએ 10+118 બરાબર. અહીંયા આપણે 30-20 કોઈ પણ સંખ્યા લખી શકીએ, પણ આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે ઉપરની જે સંખ્યા હોય એટલો થવો જોઈએ. હવે આ 131 વાળું ઉદાહરણ છે એટલે તમારે સમજાયું એટલે એ ખાનામાં તમારે એક પણ સંખ્યા લખવાની નથી, પરંતુ આ સંખ્યા વ્યવસ્થિત એક એક ખાનામાં અને પ્રશ્નની નિશાન દરેકમાં હોવી જોઈએ, બધી સંખ્યા ભેગી લખવાની નહીં. હવે જુઓ તો અહીંયા પણ સંખ્યા આપેલી છે તો કે 162. હવે એ સંખ્યાને આપણે શું કરવાનું છે તો કે 20 થાય એટલે કે સંખ્યાઓ છૂટી પાડી. તો અહીંયા આપણને કઈ સંખ્યા આપેલી છે 162, તો અહીંયા લખીશું આપણે 100+62 બરાબર. સંખ્યા છૂટી પાડી 100+62 નો સરવાળો કરીએ તો હંમેશા જવાબ કેટલો આવે 162. ત્યાર પછી 90+72 બરાબર. 10 આ સાઈડ ઘટાડી અને આ સાઈડ 10 વધારી દીધા. ત્યાર પછી 80+82 બરાબર. ત્યાર પછી 70+92 કઈ સંખ્યા આવશે 70
9 ખ્યાલ આવે તો તમારે પહેલા એ સંખ્યા જોવાની પછી એ સંખ્યાનો પહેલા તો આપણે વિસ્તાર કરવાનો 100 + 3 પછી આ સાઈડ 10 10 ઘટાડી દો અને આ સાઈડ 10 10 ઉમેરતા જાઓ એટલે જેથી તમને વાંધો ન પડે અહીંયા જો મેં 40 પછી ડાયરેક્ટ 10 લખ્યા છે તમે લાઈનમાં લખો તો પણ ચાલે 40 30 20 બરાબર જેટલા માના આવ્યા હોય એટલું જ લખવાનું છે પછી અહીંયા તમને વધારાના માના આવે 30 30 લખશો તો ચાલશે નહીં પછી અહીંયા કઈ સંખ્યા આપેલી છે તો કે 128 તો સૌથી પહેલા 100 + 28 ની બે સંખ્યા ચૂકી પાડી પછી આ સાઈડ 10 10 ઘટાડતા ગયા છે જ્યારે અહીં 40 પછી 30 લખ્યું નથી અહીંયા મેં ડાયરેક્ટ 10 લખી નાખ્યા છે એની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો પરંતુ આવડે તો નહીતર આ જ પ્રમાણે તમારે લખવાનું રહેશે બરાબર ત્યાર પછી કઈ સંખ્યા આપેલી છે તો કે 101 થતી છે એનું તમને ઉદાહરણ આપેલું છે એટલે એક ખાનામાં એક પણ ખાનામાં તમારે કઈ લખવાનું નથી અને દરેક સંખ્યા લખો બે સંખ્યાની વચ્ચે પ્લસની નિશાની લખવી ફરજિયાત છે એટલે પ્લસની નિશાની કરવાની રહેશે અહીં સૌથી છેલ્લે કઈ સંખ્યા આપેલી છે તો કે 162 તો સૌથી પહેલા શું કરવાનું 100 + 62 162 ને છૂટા પાડી દીધા પછી 100 છે એમાં 10 10 ઘટાડતા જવાનું અને આ સાઈડ છે એમાં 10 10 ઉમેરી જવાનું 62 માં 10 ઉમેર તો 72 72 માં 10 ઉમેર તો 82 એ જ રીતે તમે અહીં કોઈ પણ સંખ્યા લખી શકો છો જો મેં અહીંયા 70 પછી 60 ન લખ્યા 50 પછી 40 ન લખ્યા મેં કોઈ પણ સંખ્યા આપણે જેથી તમને આવડી જાય ડાયરેક્ટ લખો તો તમને આ ન સમજાય ને આવી એટલા માટે મેં જો અહીંયા 40 ન લખ્યા અહીં 60 ન લખ્યા વળી તમે તો વિચાર કરો અહીંયા તો 60 આવે અહીંયા 40 આવે પરંતુ આપણે શું કીધું છે વિવિધ રીતે સંખ્યા વિસ્તાર કરો એટલા માટે આપણે કોઈ પણ સંખ્યા લખી શકીએ છીએ આ પેજ તમારે રફ નોટમાં પણ કેટલી વાર લખવાનું છે એકવાર બરાબર જેથી તમને આવડી જાય હોમવર્કમાં તમારે એકવાર લખવાનું છે અને આ પેજ સ્વાધ્યાય સુધીમાં પણ પૂર્ણ હોવું જોઈએ 54 પેજ નંબર બરાબર નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ